વેલકમ બેક સમાચારમાં આગળ વધી અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા અને ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. વિજયનગર પંથકમાં પણ ધીમા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. સતત બીજા દિવસે અવિરત વરસાદ વરસતા બોડેલીના રામનગર વિસ્તારના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. આ તરફ દાહોદ પંથકમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો. દાહોદના લીમડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. આ તરફ સમગ્ર અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે નસવાડીની અશ્વિન નદી ગાંડીતુર બની. નદીમાં નવા નીર આવતા પાણીનો પ્રવાહ વધ્યો છે. તો નદીમાં પાણીનું પ્રમાણ વધતા કુકાવડી ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. મહત્વની વાત છે કે કુકાવાટી ગામ નજીક કોઝવે પાણીની અંદર જતો રહ્યો હતો, કારણ કે છોટાઉદેપુરની નસવાડીની અશ્વિન નદીમાં એક રીતે ઘોડાપુર સર્જાયું હતું. નસવાડીની જે નદીની તસવીરો આપ જોઈ શકો છો, અહીં જે પાણીનો પ્રવાહ છે તે પણ મૂશળધાર છે અને જે રીતે ઉપરવાસમાંથી પણ વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પાણીની જે આવક છે તે પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. આ તરફ દાહોદ પંથકમાં પણ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. દાહોદ જિલ્લાના લીમડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના રસ્તા ઉપર વરસાદી પાણી પણ જોવા મળ્યા. તો બીજી તરફ લોકોએ અષાઢી બીજની મજા પણ માણી. તો આપને જણાવી દઈએ કે જે તસવીરો આપ જોઈ શકો છો, લોકોએ અષાઢી વરસાદની મજા માણી હતી, કારણ કે અષાઢ મહિનો હવે શરૂ થઈ ચૂક્યો છે. દાહોદમાં પણ લીમડીની તસવીરો કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો, ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા હતા. લોકોએ એક રીતે આ વરસાદની પણ મજા માણી હતી. મહત્વની વાત છે કે અષાઢ મહિનો હવે બેસી ગયો છે અને સમગ્ર રાજ્યમાં વરસાદે આગમન કરી દીધું છે. ઠેર ઠેર વરસાદી માહોલ જામતા લોકોએ પણ આનંદ. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 24 કલાક દરમિયાન જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ વરસ્યો, જેને પગલે ખેતરો પાણી પાણી થઈ ગયા. વરસાદના આંકડા ઉપર જો નજર કરીએ તો ધાનેરામાં સૌથી વધુ 3 ઇંચ, ડીસામાં 2.5 ઇંચ વરસાદ, અમીરગઢ અને લાખણીમાં 2 ઇંચ વરસાદ, જ્યારે કે દાંતીવાડા અને પાલનપુરમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો. તો દિયોદર અને દાંતામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં પણ મેઘમહેર યથાવત છે. લગભગ એવરેજ તમામે તમામ જે વિસ્તારો છે ત્યાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના આંકડા ઉપર જો નજર કરવામાં આવે તો ધાનેરામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો, ડીસામાં 2.5 ઇંચ વરસાદ, જ્યારે કે અમીરગઢ અને લાખણીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. દાંતીવાડા અને પાલનપુરમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ દિયોદર અને દાંતામાં 2.5 ઇંચ વરસાદ પડતા વાતાવરણ ઠંડુ થઈ ગયું. તો સમગ્ર અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને બાયડમાં સાર્વત્રિક વરસાદ થયો. માલપુરમાં 1 જ કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. તો આ તરફ નેશનલ હાઇવે 8 પર ટીટોઈ નજીક રોડ પર પાણી ભરાવાની પણ ઘટના બની. સાથે જ પવિત્ર યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદના કારણે પાણી પાણી જિલ્લાઓ થઈ ગયા. તો છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે ઉચ્ચ નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં નવા નીર આવતા પાણીનો પ્રવાહ વધ્યો છે, જેના કારણે પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઝાબ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પણ એક રીતે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. છોટાઉદેપુરની આ તસવીરો કે જ્યાં ભારે વરસાદને કારણે ઉચ્ચ નદીમાં પૂર આવ્યું હતું, નદીમાં નવા નીર આવતા પાણીનો પ્રવાહ પણ વધ્યો, જેના કારણે પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મહત્વની વાત છે કે સાર્વત્રિક રાજ્યમાં જે રીતે મેઘમહેર થઈ છે અને જે છેવાડાના ગામડાઓ છે ત્યાં પણ વરસાદ વરસતાની સાથે લોકોને હાશકારો એક રીતે થઈ રહ્યો છે, કારણ કે જે ઉનાળો વીત્યો હતો આ તમામે તમામ જે ડેમ, નદી, નાળા હતા કે જેઓ ખાલીખમ થઈ ગયા હતા, ત્યાં હવે પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાને કારણે એક રીતે કેટલીક નદીઓમાં નવા નીરની આવક થતા કોઝવે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. તો બીજી તરફ આ પાણીની આવક એક રીતે સારા સમાચાર.